कोरोना महामारी पगले समग्र विश्व चिंतित छे, तो दिन प्रतिदिन केसनी संख्या सतत वधी रही छे। त्यारे वधता केस सामे हवे राहतना समाचार सामे आव्या। गुजरात युनिवर्सिटीना डिपार्टमेंट ऑफ लाइफ साइंस फूड एंड न्यूट्रिशन विभागना प्रोफेसर डॉक्टर राकेश रावल द्वारा कोरोना वायरस माटेनी आयुर्वेद दवा शोधवामां आवी होवानो अहેવાલ સામે આવ્યો। અમદાવાદના પ્રોફેસરે કોરોનાની આયુર્વેદિક દવા બનાવી છે। આયુષ મંત્રાલય દ્વારા દવાના ટ્રાયલ માટે પણ મંજૂરી આપી દેવાઈ છે। ઇમ્યુરાઇઝ નામની આયુર્વેદિક દવાનો ઉપયોગ કરવામાં આવશે। જ્યારે આ દવા પ્રોફેસર ડૉક્ટર રાકેશ રાવલ અને અક્ષય સેવક દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેમાં દવાનું એનિમલ ટેસ્ટિંગ સફળતા સાથે પૂર્ણ કરાયું છે, ત્યારે હવે કોરોનાગ્રસ્ત દર્દી માટે ઇમ્યુરાઇઝ દવાનો ઉપયોગ કરવામાં આવશે। આગામી સમયમાં એએમસીના સહયોગથી કોરોનાના દર્દીઓને આ દવા આપવામાં આવશે। આ દવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે। આ જે છે એક આયુર્વેદિક ફોર્મ્યુલેશન છે, આ ઔષધિ વનસ્પતિમાંથી બનાવેલી છે અને આના ઇન્ગ્રેડિયન્ટ્સ બધા વનસ્પતિજન્ય જ છે। આની શરૂઆત થઈ હતી એ ડૉક્ટર અક્ષય સેવક, જે એક આયુર્વેદિક પ્રેક્ટિશનર છે, જૂનાગઢમાં છે। એમને છેલ્લા 10-12 વર્ષમાં એમના અનુભવ પરથી આ દવાનું ફોર્મ્યુલેશન આખું ડેવલપ કરેલું હતું અને એનું સાયન્ટિફિક વેલિડેશન અને એના પર ફર્ધર રિસર્ચ આપણે ગુજરાત યુનિવર્સિટીમાં આગળ ચાલુ રાખ્યું। એ અહીંયા વિઝિટિંગ ફેકલ્ટી પણ છે અને એમના આ 10-12 વર્ષના અનુભવ પરથી આ ફોર્મ્યુલેશનની જે સારા ગુણો જોવા મળ્યા હતા, જેમ કે લિમ્ફોસાઇટ કાઉન્ટ વધારવા તથા ઇન્ફ્લામેટરી માર્કર્સ ઘટાડવા અને લીવર તથા અન્ય લીવર છે, કિડની છે, એમાં સુધારો મળે, આ બધા ગુણોને જોયા પછી જ્યારે કોરોનાનું સંક્રમણ આવ્યું ત્યારે આપણે જોયું કે કોરોનામાં પણ આ બધા સિમ્ટમ છે, કે એમાં લિમ્ફોસાઇટ કાઉન્ટ ઘટી જાય, ઇન્ફ્લામેટરી માર્કર બહુ જ પ્રમાણમાં વધે છે અને એની સાથે સાથે લીવર તથા કિડનીને પણ અસર કરે છે। તો જેમ કે આપણી પાસે એવિડન્સ હતા, તો આપણે આ બધા એવિડન્સ અને સાથે આપણે એનિમલ સ્ટડીમાં કરેલ રિસર્ચ, એ બધા એના રિઝલ્ટ લઈને આપણે આયુષને એપ્રોચ કરેલો હતો અને એમની સાયન્ટિફિક કમિટી એ ડિસ્કશન પછી આપણને 60 પેશન્ટ ઉપર આના પર ક્લિનિકલ ટ્રાયલ કરવા માટેની મંજૂરી આપેલ છે। કોરોના માટે શોધાયેલી દવા ઇમ્યુરાઇઝ નામની આયુર્વેદિક દવા ટેબ્લેટ ફોર્મમાં કોરોનાના દર્દીઓ માટે શોધવામાં આવી છે। આ ઇમ્યુરાઇઝ નામની દવાનું એનિમલ ટેસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરાયું છે। દવાનું એનિમલ ટેસ્ટિંગ બાદ હવે કોરોનાગ્રસ્ત દર્દી માટે ઇમ્યુરાઇઝ દવાનો ઉપયોગ કરાય તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં આ દવા સંપૂર્ણ આયુર્વેદિક વનસ્પતિજન્ય છે, ત્યારે જેના રેડિયેશન, માઇક્રોબિયલ લોડ, ટોક્સિસિટી સહિતના તમામ પરીક્ષણ ભારતની એક્રેડિટેડ લેબમાં કરવામાં આવ્યા છે। વધુમાં આ દવાના હ્યુમન ડીએનએ રીફોર્મેટ કરવામાં ખૂબ જ સારા પરિણામ આવ્યા છે। જૂનાગઢની અંદર આયુર્વેદિક પ્રેક્ટિસ કરું છું, આયુષ ડૉક્ટર છું। મેં મારા રિસર્ચ દરમિયાન એન્ટી એજિંગ પ્રોસેસ, ઇમ્યુનો મોડ્યુલેશન વગેરે સબ્જેક્ટમાં હ્યુમન ડીએનએ અને ટેલોમીરેઝ એક્ટિવ પેટી ઉપર કામ કરેલ હતું। એની સાથે ગુજરાત યુનિવર્સિટીમાં અત્યારે હું ફેકલ્ટી તરીકે છું અમદાવાદની અંદર, અને આ બધા અત્યારના સમયની અંદર જે કંઈ ચાલી રહ્યું છે એમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાથી જો સારામાં સારું પરિણામ મળે એ સંદર્ભમાં અમે લોકોએ અમારા બધા ડેટા છે ગુજરાત યુનિવર્સિટીના માધ્યમથી આયુષ મંત્રાલયમાં સબમિટ કરેલા અને ત્યાં પછી અમે લોકોએ પ્રેઝન્ટેશન કરેલું। એ સંદર્ભમાં આયુષ મંત્રાલયે અત્યારે અમને રોગપ્રતિકારક શક્તિ છે એ વધી શકે અને જો પેશન્ટને હેલ્પ થઈ શકે એના માટે ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી ગુજરાત યુનિવર્સિટીના માધ્યમથી મને મળેલ છે। હવે જોવાનું એટલું જ છે કે કોવિડના જે દર્દીઓ છે એ સિમ્ટોમેટિક અને માઇલ્ડ સ્ટેજ વાળા, એ લોકોની ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન શું રિઝલ્ટ મળે છે એ પ્રમાણે અમે લોકો વધારે સારું કહી શકીશું એવી મને અપેક્ષા છે। આ હર્બલ પ્રોડક્ટ એન્ટી એજિંગ, એન્ટી ઓક્સિડન્ટ અને શરીરમાં ડિટોક્સિફિકેશન કરાવે છે, જેના કારણે ચયાપચનની પ્રક્રિયા અને બહારનો કચરો શરીરમાં પ્રવેશે છે તેને કાઢી નાખવામાં ઉપયોગી છે। જ્યારે આ દવાનો ટેલોમીરેજ સ્ટડી 31 દર્દીઓ પર કરવામાં આવ્યો, જેમાં 96% રિઝલ્ટ મળ્યું છે, જ્યારે 100થી વધુ દર્દીઓના માઇલ્ડ, મોડરેટ અને હાઈ એમ 3 પ્રકારના ડીએનએ રિપેર કરવામાં સફળતા મળી છે।